હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે ચોવીસ મે અને ચોવીસ મે બે હજાર રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ ચોવીસ મે બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની એ દર વર્ષે બાવીસ મે ના રોજ મનાવવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ એસની વાત કરીએ તો હાલમાં 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવ્યો છે 20 મે વિશ્વ મદમાકી દિવસ 19 મે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ 18 મે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 70 મે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાદ દિવસ 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે

તો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલય અથવા તો શિક્ષણ વિભાગે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના શરૂ કરી છે રહેશે મિત્રો દ્રષ્ટિએ એના પછી હાલમાં કયો દેશ બે હાજર પચીસને વિશેષ પર્યટન વર્ષના રૂપમાં મનાવશે તો નેપાળ દેશ પોતાના દેશમાં ટુરિસ્ટ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે નેપાળ બે હાજર પચીસને વિશેષ પર્યટન વર્ષના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે મિત્રો વાત થઈ છે નેપાળની તો નેપાળના પીએમ છે હાલમાં પુષ્પકમલ દહલ પ્રચંડ નેપાળના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ હાલમાં એસીસી મેન્સ પ્રીમિયર લીગ નેપાળે જીત્યો નેપાળમાં જીત ગઢી પર્વ મનાવવામાં આવે નારાયણ પ્રસાદ સૌદ નેપાળના નવા વિદેશ મંત્રી બન્યા છે નેપાળ ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયન્સનો સંસ્થાપક સદસ્ય બન્યો છે ઘોડોનો તહેવાર ઘોડે જાત્રા હાલમાં નેપાળના લલિતપુરમાં મનાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હાઈકોર્ટ પટાવાળા જીપીએસસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પીપા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જી કે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ છત્રીસ થી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ ટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેશનમાં ટી ટ્વેન્ટીમાં અગિયાર હજાર રન પૂરા કરવાવાળા બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા તો ફ્રેન્ડ પ્રથમ ખેલાડી હતા વિરાટ કોહલી અને બીજા બની ગયા છે રોહિત શર્મા રોહિત શર્મા ટી ટ્વેન્ટીમાં અગિયાર હજાર રન પૂરા કરવાળા બીજા ભારતીય બની ગયા છે અને દુનિયાની વાત કરીએ તો દુનિયામાં સાતમા નંબર પર પહોંચી ગયા છે રોહિત શર્મા ભારત તરફથી વિરાટ રન પૂરા કર્યા હતા એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો વાત થઈ છે ક્રિકેટની તો એક ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાંચસો પચાસ વિકેટ લેવાળા દુનિયાના પ્રથમ સ્પિનર રાશિદ ખાન બન્યા છે વન ડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ પાંચ હજાર રન બનાવવાળા ખેલાડી બાબર આઝમ બન્યા છે બસો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ વિકેટ લેવા સૌથી ચર્ચામાં રહેલો સુધી રમન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે તો મિત્રો રાઈટ આન્સર થશે આની અંદર બેડમિન્ટન ટુર્નામેન્ટ છે આ સુધી રમન કપ રેકોર્ડ તેરમી વખત ચીન દેશે સાઉથ કોરિયાને હરાવીને જીતી લીધું હવે વાત થઈ છે મિત્રો ચીનની તો ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ બરાબર દુનિયાની સૌથી વધારે બોર્ડર ચૌદ દેશોની ચીન સાથે લાગેલી છે હાલમાં ભારતે ચીનના જહાજને બચાવવા માટે નૌસેનાનો પી એટી વન વિમાન તૈનાત કર્યો ચીનનો અંતરિક્ષ યાન બસો છોતેર દિવસ પછી પૃથ્વી પર આવ્યો છે ડિંગ લીરેન ચીનના પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા છે આટલું તમારે ચીન વિશે યાદ રાખવાનું એશિયાલમાં શેલી સિંગે ગોલ્ડન ગ્રાન્ડ પ્રમાણેહોના ખાતે કરવામાં આવ્યું હતું અને એણે છ પોઈન્ટ પાસઠ મીટરનો જમ્પ માર્યો છે શેલી સિંઘે બ્રોન્ઝ મેડલ જીત્યો એશાલમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે અલ મોહદ અલ હિન્દી બે યુદ્ધ અભ્યાસનું આયોજન કરાશે તો ભારત અને કયા દેશ વચ્ચે તો મિત્રો ભારત અને સાઉદી અરબ ભારત અને સાઉદી અરબની નૌસેના વચ્ચે અલ મોહદ અલ હિન્દી યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવશે હવે વાત તો હાલમાં બે દિવસીય સાંસ્કૃતિક સોરી સાઉદી અરબનું મિત્રો કેપિટલ છે રિયાદ કરન્સી છે રિયા બરાબર તમારે યાદ રાખવાનું છે ચર્ચા મળેલ અમેરિકાના ભારતમાં રાજદૂત કોણ બન્યા તો પહેલી વાત તો ચર્ચામાં શા માટે છે એની પણ વાત કરીએ તો મિત્રો અમેરિકાના ભારતમાં રાજદૂત છે એરિક ગાર્ડસેટી આ એરિક ગાર્ડસેટીએ હાલમાં દસ મેના રોજ ગુજરાતના અમદાવાદમાં આવેલી સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ રહેશે એરિક ગાર્ડસેટી ભારતના અમેરિકાના અમેરિકાના ભારતમાં રાજદૂત છે ને શાળામાં કયા દેશના માઉન્ટ એટના જ્વાળામુખીમાં ફરીથી વિસ્ફોટ થયો તો માઉન્ટ એટના જ્વાળામુખીમાં ફરીથી વિસ્ફોટ થયો છે મિત્રો એ ઇટાલી દેશમાં આવેલું છે બરાબર ઇટાલી મોદી ને કયા દેશના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફિઝી પહોંચ્યા અને ફિઝીમાં ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર સ્વીતવીની રોબોકા સ્વી રાબોકાએ एक अवार्ड આપ્યો છે જે ફિજીનો સર્વોચ્ચ એવોર્ડ છે એનું નામ છે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર બરાબર તો ખૂબ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે ફિજી ના કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર એવોર્ડથી હાલમાં पीएम नरेंद्र મોદીને સન્માનિત કરવામાં આવ્યા મિત્રો ફિજી નું કેપિટલ છે સુવા અને કરન્સી છે ડોલર એ હાલમાં ગ્રામંત્રી અમિત શાહ એક નાશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ કેમ્પસ ની આધારશિલા મૂકી ખૂબ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે મિત્રો રાઈટ આન્સર આપણો ગુજરાત છે ગુજરાત ખાતે ગ્રામંત્રી અમિત શાહ એ નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોંગ કેમ્પસની આધારશિલા મૂકી હવે વાત કરીએ ગુજરાતની તો હાલમાં ગુજરાતની બરડા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં એસીઆઈ સી મોકલવામાં આવ્યા છે જસ્ટિસ સોરી સાંખ્યિકી અને કાર્યાન્વયન મંત્રાલય મુજબ ફાઇનાન્શિયલ ઇયર બે હજાર ત્રેવીસમાં ગુજરાતે એમપીએલએડીએસ ફંડનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એજલ માં BSNL એ ભારત માં 4G નેટવર્ક લગાવવા માટે કઈ કંપની સાથે કરાર કર્યો તો વાત છે મિત્રો ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL એ ભારત માં 4G નેટવર્ક લગાવવા માટે હાલમાં TCS કંપની સાથે કરાર કર્યો છે Tata Consultancy Service હવે આ TCS ની સ્થાપના 1968 માં થઈ હતી એનું હેડક્ quarters મુંબઈ ખાતે આવેલું છે અને CEO છે હાલમાં રાજેશ ગોપીનાથન એકશિયાલમાં કોને ઇટાલિયન ઓપન બજાર તેવીસ જીત્યો છે તો ઇટાલિયન ઓપન બજાર તેવીસનો ખિતાબ હાલમાં ડેનિયલ મેદવે જીત્યો પુરુષનો બરાબર ઇટાલિયન ઓપન બજાર તેવીસ પુરુષ એકલનો ખિતાબ ડેનિયલ મેદવે જીત્યો છે અને મહિલા એકલની વાત કરવામાં આવે તો મિત્રો એ છે એલેના રિવાકી બરાબર એલેના રિવાકી એક્શિયાલમાં સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સોંગ ડોક્યુમેન્ટ્રી એવોર્ડ કોને મળ્યો તો જે રાત્રો ગૌરી ગૌરીને બેસ્ટ લોંગ બેસ્ટ લોંગ ડોક્યુમેન્ટરી એવોર્ડ મળ્યો છે ગૌરી ફિલ્મને મિત્રો આ ફિલ્મ જે છે એ ગૌરી લંકેશ પર બનેલી છે જેમની હત્યા કરવામાં આવી હતી બેંગલુરુમાં અને આ ફિલ્મના ડાયરેક્ટર છે કવિતા લંકેશ બે હજાર ચોવીસમાં ક્વાર્ડ લીડર સમિટની મેજવાની કયો દેશ કરશે તો મિત્રો વાત ઈચ્છે છે ક્વાડ એટલે કે અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારત આ ચાર દેશોનો સમૂહ છે આ ક્વાડ લીડર સમિટની મેજબાની બે હજાર ચોવીસમાં કરશે આપણું દેશ ભારત

વાત કરીએ મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ અને આ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી તીર્થ દર્શન યાત્રા શરૂ કરી છે આ અંતર્ગત જ આ ફ્રીમાં હવાઈ યાત્રા કરવામાં આવશે વડીલોને હવે મધ્યપ્રદેશના મંત્રીમંડળે સીએમ સીખો અને કમાવો યોજનાને મંજૂરી આપી મધ્યપ્રદેશમાં બે હજાર વર્ષ જૂના જળ નિકાય મળી આવ્યા છે મધ્યપ્રદેશ વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને હાલમાં જીઆઈ ટેગ મળ્યો

પોકેટ મેપનું અનાવરણ હાલમાં નરેન્દ્ર મોદીએ કર્યું કયા દેશના તો અમેરિકા દેશના સુપ્રીમ કોર્ટે ટ્વિટર અને ગૂગલને તેમની વેબસાઇટ પર પોસ્ટ કન્ટેન્ટ માટે જવાબદાર ગણ્યા ફ્રાન્સના કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન ડૉક્ટર એલ મુરુગોને કર્યું હાલમાં સાગર પરિક્રમાનો પાંચમો ચરણ મહારાષ્ટ્રના રાયગઢમાં શરૂ થયું હાલમાં આદિત્ય ભૂષણનું એક પુસ્તક આવ્યું છે ગર્લ્સ માઇટ બ્લડ બાદ ધ અંશુમન ગાયકવાડ નેરેટિવ હાલમાં શરૂ કરાયેલ ગણપતિ સિંચાઈ યોજના એ કયા રાજ્યની બહુહેતુક સિંચાઈ યોજના છે તો ઓડિશા હાલમાં સાડત્રીસમાં નેશનલ ગેમ્સમાં કઈ પારંપરિક રમતને સામેલ કરાઈ તો ગતકા હાલમાં નાસાએ ભૂસ્તાનિક ફાઉન્ડેશન મોડલ માટે કઈ ટેકનિકલ કંપની સાથે કરાર કર્યો તો આઈબીએમ હાલમાં કેવીઆઈસી દ્વારા ત્વાંગની કેટલા વર્ષ જૂની હસ્તનિર્પિત કાગળ બનાવવાની કલાને પુનર્જીવિત કરવામાં આવી તો એક હજાર વર્ષ હાલમાં

ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં સર્વાધિક મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ વાળો દેશ કયો બન્યો છે કતર રાઇટ આન્સર હતો ઘણા વિદ્યાર્થીઓ સારા જવાબ આપ્યા ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં એક વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી મારવા વાળા ખેલાડી કોણ બન્યા એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ